આજે રવિવારે મોડી સાંજે બનાસકાંઠા જિલ્લામાંથી 7 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। જિલ્લામાં 7 પોઝિટિવ કેસને લઈ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ટોટલ નોંધાયેલા કેસોની સંખ્યા 114 ઉપર પહોંચી ગઈ છે। આજે મોડી સાંજે જે 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં 3 ડીસા શહેરમાંથી આવ્યા છે, જ્યારે 2 ધાનેરા, 1 દાંતીવાડાના રણોલ ગામ અને 1 મોટી પાખરમાંથી સામે આવ્યા છે। આજે મોડી સાંજે જાહેર થયેલા કોરોના પોઝિટિવ કેસોમાં ડીસા શહેરના અંબિકાનગર વિસ્તારમાં રહેતા 26 વર્ષીય શૈલેષ દેવચંદભાઈ જોશી, રાજપુર વિસ્તારના 10 માસના પંકજ લક્ષ્મણ પરમાર, રેલવે સ્ટેશન વિસ્તારના 26 વર્ષીય ચંદ્રિકાબેન હરેશભાઈ વાઘેલા, દાંતીવાડા તાલુકાના રણોલ ગામના 26 વર્ષીય ભરતજી કેવળજી ઠાકોર, ડીસા નજીક આવેલા મોટી ભાખર ગામના 10 વર્ષીય કિરણ દશરથભાઈ સાધુ, ધાનેરા તાલુકા શહેરના બોરાવાસના 40 વર્ષીય આબિદ ખાન સાહિદ અને 42 વર્ષીય જાકીર ખાન સાહિદનો સમાવેશ થાય છે। જિલ્લામાં આજે એક સાથે 7 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં હવે કોરોના વાયરસને લઈ દહેશત ફેલાઈ ગઈ છે। આ ઉપરાંત ડીસામાં ગઈકાલે પાલિકા સદસ્યનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આજે એક સાથે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ડીસામાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે લોકો માટે હવે બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। ત્યારે લોકોએ હવે જાતે જ લોકડાઉન અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બની ગયું છે।